નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર નજેરા YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રક્રિયાના હિસાબો, એનો દાખલા નંબર 7. રામ લિમિટેડ ધોલાઈ નામના સાબુનું ઉત્પાદન કરે છે, જે તૈયાર થઈ ગોડાઉનમાં જતા પહેલા ત્રણ પ્રક્રિયામાંથી પસાર થાય છે. ઉત્પાદન અંગેની માહિતી નીચે પ્રમાણે છે, તેના પરથી પ્રક્રિયા ખાતાઓ તૈયાર કરો. પ્રક્રિયા અમાં મૂકેલ માલ સામાન 10,000 યુનિટ રૂપિયા 6,000, એટલે પ્રક્રિયા અની ઉધાર બાજુ દાખલ કરેલ એકમો 10,000 લખવાના અને રૂપિયા 6,000 લખવાના. દરેક પ્રક્રિયામાં વધારાનો મૂકેલો માલ ઉધાર બાજુ, સીધી મજૂરી ઉધાર બાજુ, પ્રત્યક્ષ ખર્ચા ઉધાર બાજુ. ઉત્પાદન શિરોપરી ખર્ચાઓ 16,500 ના હતા, જે દરેક પ્રક્રિયા ખાતે સીધી મજૂરીના પ્રમાણમાં ફાળવવાના છે. એટલે 16,500 ને સીધી મજૂરીના પ્રમાણે જો તમે ફાળવો તો સીધી મજૂરીનું પ્રમાણ છે 4:6:12, એટલે એને જો પ્રમાણ નાનું કરીએ તો 2:3:6 એવું થાય, 2:3:6 એ પ્રમાણે આ 16,500 ને ફાળવી દેવાના. આવું આપણે બીજા દાખલામાં અથવા પહેલા દાખલાની અંદર કરેલું છે. પહેલો દાખલો તો ખરેખર ઉત્પાદન 9,200, 8,700, 7,900 અને સામાન્ય ઉત્પાદન સાથે સરખાવો, એટલે તમને અસામાન્ય વધારો કે બગાડ મળે. અને બીજું, આ ખરેખર ઉત્પાદન પ્રક્રિયા ખાતાની જમા બાજુ લખવાનું. પ્રક્રિયાના દરેક પ્રક્રિયાનો સામાન્ય બગાડ મૂકેલ એકમોમાંથી 10%, 5% અને 10% દાખલ કરેલ એકમોના 8% બગાડ. સામાન્ય બગાડની વેચાણ કિંમત 20 પૈસા, 50 પૈસા અને 1 રૂપિયો છે. અહીં 20 પૈસા બની 50 પૈસા, કરું 1 રૂપિયો. અહીંયા પણ કોઈ અસામાન્ય વધારા બગાડના ખાતા કીધા નથી, એટલે એ સિવાયનું આપણે પ્રક્રિયા ખાતું બનાવી દઈએ. જેવો પાંચમો હતો એવો છઠ્ઠો હતો અને એવો જ આ સાતમો પણ છે. સૌપ્રથમ ઉધાર બાજુ દાખલ કરેલી એકમો 10,000 અને 6,000. પછી માલ સામાન અથવા વધારાનો માલ સામાન 8,500. મજૂરી 4,000. પ્રત્યક્ષ ખર્ચા 1,200. જમા બાજુ લખાય સામાન્ય બગાડ, કૌંસમાં એની ઉપજ કિંમત છે 20 પૈસા, એટલે 0.20. એના એકમો છે 10%, એટલે દાખલ કરેલ એકમો 10,000ના 10%, એટલે 1,000 અને 200 રૂપિયા થાય. બસ આટલું લખ્યા પછી આ ત્રણ સૂત્રો મૂકી દેવાના. સામાન્ય ઉત્પાદન દાખલ કરેલ એકમો 10,000 માઇનસ સામાન્ય બગાડના એકમો 1,000, એટલે 9,000. 9,000 એકમોની ધારણા હતી, પરંતુ ખરેખર ઉત્પાદન થઈ ગયું 9,200. વધારે થયું તો અસામાન્ય વધારો આવે. ખરેખર ઉત્પાદન વધ્યું તો વધારો. ખરેખર ઉત્પાદન 9,200 માઇનસ સામાન્ય ઉત્પાદન 9,000, એટલે 200. અને એકમ દીઠ પડતર પ્રક્રિયાનો કુલ ખર્ચ આ ઉધાર બાજુની રકમની કોલમનો સરવાળો, જે આવશે 22,700 માઇનસ સામાન્ય બગાડની ઉપજ આ 200, છેદમાં સામાન્ય ઉત્પાદન 9,000 એકમો, એટલે એકમ દીઠ પડતર આવશે 2.5. તો હવે 2.5 ની કિંમતે 200 એકમો ઉધાર બાજુ લખવાના. અસામાન્ય વધારો હોય તો ઉધાર બાજુ, કૌંસમાં 2.5, એકમો 200 અને રકમ થાય 500. જમા બાજુ આલી જવાય પ્રક્રિયા ક ખાતે, સોરી બ ખાતે, કૌંસમાં 2.5, એકમો ખરેખર ઉત્પાદન એટલે કે 9,200 અને રકમ થાય 23,000. સરવાળો કરીએ એટલે 10,200 અને આ જે આવ્યા એમાં 500 હતા, એટલે 23,200.
સરવાળો બંને બાજુ સરખો થઈ જવો જોઈએ. બનુ ખાતું બનાવીએ એટલે ઉધાર બાજુ લખાય પ્રક્રિયા અ ખાતેથી લાવ્યા 1,09,200 અને રકમ 23,000. હવે ઉધાર બાજુ પ્રક્રિયા બ ના ખર્ચા લખીએ તો માલ સામાન 9,500 મજૂરી 6,000 પ્રત્યક્ષ ખર્ચા 930 અને આ શિરોપરી ખર્ચા એક પહેલાનો બાકી રહી ગયેલા શિરોપરી ખર્ચા 3,000 અહીંયા શિરોપરી ખર્ચા આવશે અને આ છે અસામાન્ય વધારો 2.5 લેકે 200 પ્રત્યક્ષ ખર્ચા અને શિરોપરી ખર્ચા જે પ્લસ 16,500 છે એને ફાળવવાના કઈ રીતે ફાળવાય તો કે 16,500 ગુણ્યા મજૂરીનું પ્રમાણ કાઢવાનું એટલે 2:3:6 આવે એટલે આના ભાગમાં 3/11 કુલ સરવાળો 3/11 એવી રીતે એટલે 4,500 આવશે હવે જમા બાજુ સામાન્ય બગાડ અહીંયા 5% છે અને ઉપજ કિંમત 50 પૈસા છે એટલે તમારે 9,200 ના 5% લેવાના 9,200 ના 5% 460 થાય અને એની રકમ આવે એના અડધા 230 આટલું લખ્યા પછી ત્રણ સૂત્રો મૂકી દેવા પહેલું દાખલ કરેલ એકમો 9,200 માઇનસ સામાન્ય બગાડના એકમો 460 એટલે 8,740 અસામાન્ય બગાડ સામાન્ય ઉત્પાદન 8,740 હતું અને ધારણા 8,700 ની હતી એટલે 40 ઓછું ઉત્પાદન થયું અસામાન્ય બગાડ કહેવાય સામાન્ય ઉત્પાદન 8,740 માઇનસ 8,700 એટલે 40 એકમો અસામાન્ય બગાડ ખરા બરાબર યાદ રાખજો મિત્રો કે સામાન્ય ઉત્પાદન વધુ તો બગાડ અને ખરેખર ઉત્પાદન વધુ તો વધારો આમાં ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે કે વધારો કહેવાય કે બગાડ કહેવાય પણ એક પ્રેક્ટિકલી સમજો ગોખવું ન હોય તો તમારી ધારણાથી 8,740 ઉત્પાદન થવું જોઈએ ન થયું તો કેટલું થયું 8,700 કેટલું ન થઈ શક્યું 40 એટલો બગાડ થઈ ગયો કેવાય અહીંયા જોઈએ તમારી ધારણા હતી કે 9,000 ઉત્પાદન થવું જોઈએ કેટલું થયું તો કે 9,200 થયું કેટલું વધારે થયું તો કે 200 તો એ વધારો કેવાય અને કુલ ખર્ચ આનો સરવાળો એ 43,930 માઇનસ સામાન્ય બગાડની ઉપજ પેલી 230 અને સામાન્ય ઉત્પાદન 8,740 એટલે એકમ દીઠ પડતર આવશે 5 આ 5 ની કિંમત 40 એકમો જમા બાજુ લખી દેવાના અસામાન્ય બગાડ કૌંસમાં 5 એકમો 40 200 અને ઉત્પાદન લઈ જવાનું પ્રક્રિયા કો ખાતે કૌંસમાં 5 એકમો ખરેખર ઉત્પાદન ના લખવાનું 8,700 અને આનો ગુણાકાર થાય 43,500 હવે બંને બાજુ પ્રક્રિયાનો સરવાળો મળી જવો જોઈએ 8,200 અને 43,930
અને હવે પ્રક્રિયા ક નું ખાતું ઉધાર બાજુ પ્રક્રિયા મ ખાતેથી લાવ્યા એકમ 8700 અને રકમ 43500 ઉધાર બાજુ માલ સામાન માલ સામાન 5500 મજૂરી 12000 પછી પ્રત્યક્ષ ખર્ચ 1340 અને શિરોપરી એટલે પરોક્ષ ખર્ચ કે 16500 નો 6/11 જેટલો ભાગ એની રકમ આપણે જોઈ લઈએ એ આવતી હશે 9000 તમે જો સરવાળો કરો ને 9000 4500 એટલે 13500 અને આ 3000 એમ કરીને 16500 થઈ ગયો છે 16500 ત્રણેય પ્રક્રિયામાં ફાળ્યો જમા બાજુ સામાન્ય બગાડ કૌંસમાં એની ઉપજ કિંમત 1 રૂપિયો અને અહીંયા ટકાવારી 10% એટલે આના 10% 870 ઉપજ પણ થાય 870 આટલું લખી અને ત્રણ સૂત્રો મૂકી દેવાના કે દાખલ કરેલ એકમો 8700 માઈનસ સામાન્ય બગાડના એકમો 870 એટલે ધારણા હતી 7830 એકમોની કે 7830 એકમો બનશે પરંતુ બન્યા કેટલા કે 7900 બની ગયા કેટલા વધુ બન્યા તો કે 70 વધુ બન્યા તો એ વધારો કહેવાય ખરેખર ઉત્પાદન 7900 માઈનસ 7830 એટલે 70 એકમો એ વધુ બની ગયા કુલ ખર્ચ એટલે ઉધાર બાજુની રકમની કોલમનો સરવાળો એ 71340 સામાન્ય બગાડની ઉપજ અહીંથી લાવવાની 870 અને સામાન્ય ઉત્પાદન પહેલા સૂત્રમાં 7830 એટલે એકમ દીઠ પડતર આની આવશે 9 રૂપિયા આ 9 ની કિંમતે વધારો ઉધાર બાજુ લખી દેવાનો એ લખાય આવા સામાન્ય વધારો કૌંસમાં 9 એકમો 70 અને આ રકમ થાય 630 જમા બાજુ ઉત્પાદન તૈયાર માલના સ્ટોક ખાતે છે આપણ એકમ દીઠ 70 9 ની કિંમત છે એકમો ખરેખર ઉત્પાદનના છે 7900 અને રકમ થાય 71100 8770 અને રકમનો સરવાળો આવશે 71970 આમાં કોઈ વેચાણ કિંમત શોધવાની કે બીજું ત્રીજું ખાતું બનાવવાનું એવું કંઈ કીધું નથી એટલે આ જ જવાબ થેન્ક યુ ફ્રેન્ડ્સ